ઉમરગામમાં બ્રાહ્મણ સમાજ દ્વારા ઇષ્ટદેવ એવા શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતિ નિમિત્તે ઉમરગામના ભિલાડથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગર તેમજ બ્રહ્મ સમાજની વસ્તી ધરાવતા વિવિધ ગામોમાં ફરી હતી. આ યાત્રાનો પ્રારંભ ભિલાડના સ્વામિનારાયણ ગુરુકુલથી કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. આજે ભગવાન પરશુરામજીનો આ લાખો વર્ષ પછી લાખોમો પ્રાગટ્ય દિવસ છે. સાક્ષાત વિષ્ણુનો એ અવતાર હતા અને બ્રાહ્મણોના આપણા અધિષ્ઠાતા હતા. પરશુરામ ભગવાનની ખાસિયત એ હતી કે બંને વસ્તુ લઈને જીવનારા એ જીવ હતા. શાસ્ત્રનો જ ઉપયોગ કર્યો છે, પણ જ્યારે શાસ્ત્રથી જે આસુરી તત્વ ન માનતા હતા ત્યારે એણે શસ્ત્રોનો પણ ઉપયોગ કરીને છેલ્લે તો શાસ્ત્ર જ સમજાવ્યા છે. જગતનું કલ્યાણ કરવા માટે એક વીરને શોભે એ રીતે બ્રહ્મતત્વ અને બ્રહ્મતેજ એનામાં હતું. આજે લાખો વર્ષની પરંપરા, આપણા 5-7 પેઢીના આપણા દાદાની તિથિ આપણને યાદ ન હોય અને પરશુરામજીની પ્રાગટ્ય તિથિ આપણને યાદ છે, એ જેની મહાનતા છે. ઉમરગામ ભીલાડ સંજાણ સમસ્ત આજે તો સવારે 9:30 વાગ્યાથી મોટા મોટી રેલી નીકળી હતી સ્કૂટરની, અને ભાઈઓ બહેનો બધા એમાં ભાગ લીધો છે. બધા જ બ્રહ્મ સમાજને વંદન પણ જે આપણે અહીંયા ઉપસ્થિત છે, આદરણીય શ્રી જયેશભાઈ ગોર, આદરણીય શ્રી સુરેશભાઈ જોશી, આદરણીય શ્રી કીર્તિભાઈ, અમારા આદરણીય શ્રી વક્તા દેવુભાઈ જોશી, અમારે વિદ્વાન મહારાજ ચંદુભાઈ અને વિધવિધ જે પણ અહીં ભૂદેવો છે, બધા જ આપણે સમાદરણીય છીએ. બધા ભેગા મળી અને બસ એક થયા છીએ, નેક થયા છીએ, અને પરશુરામજીના અંશ આપણામાં આવે અને બધી જ રીતે આપણે પણ સમૃદ્ધ બનીએ, કાયિક વાચિક માનસિક, અને આખીર સમાજને સુદૃઢ બનાવવાનું અને કોઈ સારો ધ્યેય પ્રાપ્ત કરવાની જવાબદારી પણ આપણા બ્રાહ્મણોમાં છે. આપણા પેટ ભરવાની જવાબદારી માત્ર આપણી બ્રાહ્મણો નથી, આપણું તો કલ્યાણ કરવાનું જ છે. પણ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત. આખાય બ્રહ્માંડની વસુદેવ કુટુંબકમ, આપણે તો વિશ્વને કુટુંબ માનીએ છીએ, એ આપણી ભદ્રભાવના છે. અને એ ભદ્રભાવના સાથે આપણે આપણા સમાજનું કલ્યાણ કરીએ અને પરનું પણ કલ્યાણ કરીએ, અને સારા એ સંસારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવે અને બ્રહ્મ તેજ બધામાં વધે અને સર્વમ વિષ્ણુમયમ જગત, સર્વમ બ્રહ્મમયમ જગત બની જાય એવી પરશુરામ જયંતિના આજના દિવસે પ્રાર્થના. બધાને વંદન, ભૂદેવોને પ્રણામ, આપ સૌ મીડિયાને પણ ખૂબ ખૂબ શુભકામના. બધાને જય પરશુરામ, જય મહાદેવ.